ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. એનસીટીસી, નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર, એટલે ત્રાસવાદનો સામનો કરવા માટેની એક રાષ્ટ્રીય સંસ્થા, એનો વિવાદ એટલી બધી હદે વકરી રહ્યો છે. અને હમણાં વડાપ્રધાન અને ગૃહપ્રધાને બોલાવેલી મુખ્યમંત્રીઓની બેઠક પછી સાંજે પાકિસ્તાનમાં એક બહુ મોટી પાર્ટી થઈ હશે, ડિનર થયું હશે રાત્રે, અને બધાએ બહુ આનંદ કર્યો હશે. મુસ્લિમ રાષ્ટ્ર છે એટલે એમ તો નહીં કહું કે ડાઈન વાઈન બધું થયું હશે, પણ ત્યાંના પાકિસ્તાનીઓ હિન્દુસ્તાન વિરોધી તમામ તાકાતો આ મીટિંગ પછી બહુ ખુશ થઈ હશે. આપણા 12 મુખ્યમંત્રીઓએ આ એનસીટીસીની સ્થાપનાનો વિરોધ કર્યો, અને કારણ જે આપવામાં આવે છે કે આને કારણે રાજ્યોની સ્વાયત્તતા જોખમાઈ જશે. બહુ છળકપટ થઈ રહ્યું છે આપણી સાથે. જ્યારે કોંગ્રેસ સત્તા પર આવી વાજપેયીજીની સરકારના પતન પછી એણે પહેલું કામ ટાળા હટાવવાનું કર્યું, માફ કરજો, પોટા હટાવવાનું કર્યું. ટાળા પછી તો પોટા નામનો કાયદો હતો, પોટા હટાવવાનું કામ કર્યું. એમણે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે અમે પોટા હટાવી દઈશું, અને પોટા હટાવવાનું એકમાત્ર કારણ મુસ્લિમ મતદારોને ખુશ કરવાનું હતું. પોટાનો હેતુ ખૂબ મોટો ત્રાસવાદી બનાવ બને, સામૂહિક હત્યાઓ થાય, દેશદ્રોહનું કારણ ઊભું થાય, દેશદ્રોહ કરે, કોઈ દેશ સાથે લડાઈ કરે, મુંબઈમાં થઈ એવી, ત્યારે આ પોટા લગાડીને એમના એના જે આરોપીઓ છે એમના ઘણા બધા હક્કો છીનવી લેવામાં આવતા હતા. એમને બહુ લાંબો સમય જેલમાં રાખી શકાય, રિમાન્ડ વધારે લઈ શકાય, એ પોલીસના ઉચ્ચ અધિકારી સમક્ષ જે કંઈ નિવેદન આપે એને વંચાણમાં લઈ શકાય, અને ખાસ કરીને કાવતરાઓ જે ઘડાતા હોય છે બંધ રૂમમાં, અને બધા જ કાવતરાખોરો ભેગા થઈને જ્યારે આયોજન કરે છે ત્યારે એવું બનતું નથી કે કોઈ કાવતરા બાજ પોલીસ સમક્ષ આવીને આને ખુલ્લું પાડે. એટલે જે પકડાઈ ગયા છે એ કાવતરા બાજો પાસેથી માહિતી કઢાવીને એને પુરાવા તરીકે ગ્રાહ્ય રાખવી, આવી બધી જોગવાઈઓ હતી. અને આ બધી જોગવાઈઓ ત્રાસવાદીઓ સામે હતી, પણ તેમ છતાં કોંગ્રેસે આવીને માર ધમાલ કરીને પોટા કાઢી નાખ્યું. એટલું જ નહીં, જેટલા કેસો પોટા હેઠળ પેન્ડિંગ હતા એની એક રિવ્યુ કમિટી બનાવી, અને એ કમિટીએ પણ કેટલાય બધા પેન્ડિંગ કેસોમાંથી પોટા કાઢી નાખ્યા. એમાં આપણો એક સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં જે હાદસો થયેલો એના આરોપીઓને પણ પોટામાંથી મુક્ત કરી દેવામાં આવ્યા. એટલે કોંગ્રેસે અત્યારે જે કોંગ્રેસ ગઈ વગાડીને કહી રહી છે કે અમારે દેશને બચાવવા માટે, રાષ્ટ્રભક્તિ માટે ત્રાસવાદીઓ સામે આ એનસીટીસી ખોલવું છે, એ જ કોંગ્રેસે એ વખતે પોટા દૂર કરીને ત્રાસવાદીઓ માટે બહુ સરળતા કરી આપી. હવે આજે પરિસ્થિતિ ઊંધી થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસે પોટા કાઢ્યો ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એના મુખ્યમંત્રીઓએ શોક સભા ભરી હતી કે માત્ર મુસલમાનોને ખુશ કરવા માટે કોંગ્રેસ આ કરી રહી છે, દેશદ્રોહ કરી રહી છે, કોંગ્રેસ ગદ્દાર છે, કોંગ્રેસ ત્રાસવાદીઓને મદદ કરી રહી છે, એવો કાગારોળ મચાવ્યો. અને હવે આજે કોંગ્રેસ બીજા અર્થમાં એક એવી સંસ્થા ઊભી કરવા માંગે છે કે ત્રાસવાદીઓ સામે દેશ લડત આપી શકે,
માઓઇસ્ટ સામે લડત આપી શકે, નક્સલવાદીઓ સામે લડત આપી શકે, ત્યારે આ ભાજપના નેતાઓ અને કોંગ્રેસ સાથે બેઠેલા તૃણમૂલ કોંગ્રેસ જેવા લોકો રાજ્યની સ્વતંત્ર સ્વાયત્તતાની વાતો કરીને આ કાયદો આ સંસ્થા ન ઊભી થાય એવા પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતમાં અક્ષરધામ પર હુમલો થયો, મુખ્યમંત્રીના નિવાસસ્થાનથી 2 કિલોમીટરમાં આ જગ્યા છે. ગુજરાત પોલીસ અક્ષરધામનો હાદસો રોકી નહીં શકી. અને આયે દિન આંધ્ર કર્ણાટક આ બાજુ નક્સલવાદીઓ કલેક્ટરોને ઉચકી જાય છે, વિદેશીઓને ઉચકી જાય છે, અને ત્યાંની સરકારોએ પગ પકડવા પડે છે માઓવાદીઓના નક્સલવાદીઓના. હવે આ સરકાર એમ કહે છે કે અમારી સ્વાયત્તતા, અરે આખો ભારત ભારતની સ્વાયત્તતા ન રહે, ભારતની સ્વતંત્રતા ન રહે, ત્યારે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કે બંગાળની સ્વતંત્રતા ક્યાં રહેવાની છે? જે રીતે આ ભાજપના મુખ્યમંત્રીઓ સ્વાયત્તતાના નામે આ કાગારોળ મચાવે છે, ખોટી છે. આ સંસ્થા થવા દેવી જોઈએ. છત્તીસગઢ જેવા સાવ નાનકડા રાજ્યના મુખ્યમંત્રી નક્સલવાદીઓ સામે કે ત્રાસવાદીઓ સામે કેવી રીતે ઝઝૂમી શકે? આના માટે કેન્દ્રમાં એક મજબૂત સંસ્થા હોવી જોઈએ. ખરેખર તો સમજૂતી એવી થવી જોઈએ, ભાજપના મુખ્યમંત્રીઓએ એમ કહેવું જોઈએ કે આ એનસીટીસી ભલે રચાય, ટેરરિઝમ સામેની સંસ્થા ભલે રચાય, અમે એમાં સહયોગ આપીએ છીએ, પણ એમાં જે આ એમની વાધાઓ છે કે ભાઈ કોઈ પણ રાજ્યમાં જઈને આ એનસીટીસીના અધિકારીઓ કોઈની પણ ધરપકડ કરી શકશે. ભાજપના નેતાઓને બી કહે છે કે એમના કાર્યકરો કે એમના નેતાઓને કે મુખ્યમંત્રીઓને પકડી ન લેવામાં આવે, તો એવી સ્પષ્ટ જોગવાઈ થઈ શકે કે ભાઈ કોઈ પણ રાજ્યના આ અધિકારીઓને, આઈપીએસ અધિકારીઓને, આઈએએસ અધિકારીઓને, કેબિનેટ પ્રધાનોને કે પ્રધાનોને આ એનસીટીસી રાષ્ટ્રપતિની મંજૂરી વગર નહીં પકડી શકે, ગવર્નરની મંજૂરી વગર નહીં પકડી શકે. અને આવો કોઈ કિસ્સો બને કે જ્યારે એનસીટીસીના અધિકારીઓ ખોટી રીતે વર્તશે, રાજ્યની સ્વાયત્તતા પર તરાપ મારશે, તો સુપ્રીમ કોર્ટ બેઠી છે. કોઈ ભાજપના કે કોઈ વિરોધ પક્ષના નેતા 2 મહિના 3 મહિના માની લઈએ કે ખોટી રીતે જેલમાં ગયા, સુપ્રીમ કોર્ટને 2 મહિના લાગ્યા એ કેસ ડિસાઇડ કરતા, પણ 1, 2, 5, 15 નેતાઓ જેલમાં ના જતા રહે એની કાળજી લેવા માટે રાષ્ટ્રવ્યાપી એક આવડું મોટું તંત્ર ઊભું થઈ રહ્યું છે, એમાં રોડા અટકાવવા બરાબર નથી. ભાજપના નેતાઓએ તો ખરેખર કોંગ્રેસને મહાત કરવી હોય તો એમ કહેવું જોઈએ કે અમે તમારી એનસીટીસી આ સંસ્થા જે ઊભી કરવા માગો છો, હાઈ પાવર પોલીસ દળ ઊભું કરવા માગો છો, એમાં સંમત છે, એ દળ ઊભું કરવું જ પડે, પણ અમારી શરત એ છે કે પોતાનો જે કાયદો છે એ ફરી લાવવા માટે કોંગ્રેસ સંમત થાય. આ તો ત્રાસવાદીઓને ભાવે એવું બંને પક્ષો કરી રહ્યા છે, હું કોઈ એક પક્ષનો વાંક નથી કાઢતો. કોંગ્રેસ ત્રાસવાદીઓને અગવડ પડે એવા કાયદા, પોતાના કાયદા દૂર કરી રહી છે, અને ભાજપ ત્રાસવાદીઓને ભારે પડે એવું એક એનસીટીસીનું ગઠન છે એને રોકી રહી છે. હવે બંને પક્ષો ત્રાસવાદીઓને, પાકિસ્તાનીઓને, આઈએએસ ને મદદરૂપ થાય એવા પેતરા કરી રહ્યું છે, અને કારણ રાજકારણ છે, માત્ર નિહિત સ્વાર્થ છે બંને પક્ષનો. કોંગ્રેસ અને ભાજપ બંનેમાંથી કોઈ ગંભીર નથી ત્રાસવાદને હટાવવા માટે. નહીં તો બહુ સિમ્પલ વસ્તુ છે કે એનસીટીસી પણ આવે અને પોટા પણ આવે, અને પોટામાં એક જોગવાઈ કરો કે કોઈ પણ વ્યક્તિની ખોટી ધરપકડ થાય પોટાના કાયદા હેઠળ, અને એને 1 વર્ષ જેલમાં રહેવું પડે, તો એને દર વર્ષ માટે 1 વર્ષ માટે 1 કરોડ રૂપિયા આપો, 1 મહિના માટે એને 8,000-10,000 રૂપિયા આપો,
નક્કી કરી દો પોતાના કાયદામાં કે કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે પકડવામાં આવશે અને જ્યારે અદાલત ચુકાદો આપશે કે આ વ્યક્તિની અટકાયત જ ખોટી હતી, એની સામે કોઈ જ ગુનો નહોતો અને એને પકડ્યો છે, છતાં એને જેલમાં રહેવું પડ્યું, તો કોર્ટ એને એક વર્ષના કરોડ રૂપિયા સુધીનું કમ્પેન્સેશન આપી શકે એવી જોગવાઈ કરો કોટામાં. હવે કોઈ પણ લખો એમાં બીજી બી જોગવાઈ કરો કે એ જે ઇન્કમટેક્સ ભરતો હોય પાછલા વર્ષનો, એનો જે ઇન્કમટેક્સ હોય, કારણ કે કોઈ એમ કે હું તો બહાર રહીને 2 કરોડ કમાતો હતો ને મને સરકારે કરોડનું જ કમ્પેન્સેશન આપ્યું, એટલે કરોડ તો રાખો જ, પણ સાથે રાખો કે એણે પાછલા વર્ષમાં જે કમાણી કરી હોય ઇન્કમટેક્સ રિટર્નમાં બતાડી હોય એ પણ એને આપવાની, 1 કરોડ વત્તા એ રૂપિયા. પણ પોટા લાવો ને ભાઈ, એવો કાયદો લાવો કે ત્રાસવાદીઓને ભારતમાં પેસતા તકલીફ પડે. ત્રાસવાદીઓ કંપી જાય. તો ભાજપ જ્યારે પોટા ગયું ત્યારે પોકો મૂકીને રડતું હતું, આ તક છે ભાજપ પાસે કે અમે એનસીટીસીમાં આટલી જોગવાઈ રાખો, અમે એનસીટીસીને ટેકો કરીએ છીએ, પણ અમે પોટા ફરી લાવવા માંગીએ છીએ અને એ પોટા કોંગ્રેસ લાવે, બંને એક સાથે કરીએ. આપણા ગુજરાતની વિધાનસભાએ પોટા જેવો એક કાયદો પસાર કર્યો છે, રાષ્ટ્રપતિ મંજૂરી નથી આપતા અને આપણા મુખ્યમંત્રી એની બૂમો પાડે છે કે સરકાર ગંભીર નથી, પણ કોંગ્રેસ ભાજપ બંને ગંભીર નથી, બંનેને ત્રાસવાદ નાબૂદ થાય એવા સખત પગલાં લેવામાં રસ નથી, નહીં તો બંને આમને સામને બેસીને પોટા પણ લઈ આવ્યા હોત અને એનસીટીસી પણ લાવ્યા હોત અને પાકિસ્તાનવાળા આઈએએસના એજન્ટો ભારત વિરોધી તત્વો એ દિવસે રાત્રે રડ્યા હોત કે આ શું થઈ ગયું. પણ આપણે તો એ પાર્ટીઓ કરે, એ એન્જોય કરે, એ આનંદિત થાય એવા સમાચારો આપતા રહીએ છીએ. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.